હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું જામુન સોસ અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ જાંબુ મળે છે, તો એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જો વિડીયો થોડો પણ પસંદ આવે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો મેં અહીંયા જાંબુ લીધેલા છે અને એને મેં થોડી વાર માટે ફ્રીજમાં રાખી અને એકદમ ઠંડા કરી લીધેલા છે. અને આવી રીતે આપણે એનો ઠળિયો કાઢી લઈશું. જો આવી રીતે આપણે ઠળિયો રિમૂવ કરી દઈશું. અને મેં અહીંયા આ 12 જાંબુ લીધેલા છે. હવે આપણે એક મિક્સી જાર લેશું અને આપણે જે જાંબુમાં ઠળિયા કાઢ્યા છે એ બધા જાંબુના આપણે આમાં એડ કરી દઈશું. અને હવે એમાં આપણે થોડા ફ્રેશ ફુદીનાના પત્તા એડ કરીશું. અને એક મોટી ચમચી મેં અહીંયા દળેલી ખાંડ લીધેલી છે, તમે આખી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. અને અહીંયા અડધી નાની ચમચી સંચર પાવડર લીધેલો છે, અડધી ચમચી કાળા મરીનો પાઉડર અને અડધી ચમચી મેં અહીંયા ચાટ મસાલો લીધેલો છે. ચાટ મસાલો અને કાળા મરીનો પાઉડર ઓપ્શનલ છે, પણ તમે નાખશો તેનો ટેસ્ટ ખૂબ જ સારો ચટપટો આવશે. અને અડધા લીંબુનો રસ નાખેલો છે. અને અહીંયા 6 થી 7 આપણે આઈસ ક્યુબ એડ કરી દઈશું. અને જરૂર પૂરતું પાણી નાખી અને આપણે એને એકદમ પીસી લઈશું. તો મેં અહીંયા 1/2 કપથી પણ ઓછું એટલું પાણી નાખ્યું છે. તો જુઓ, આપણું આ જામુન સોસ એકદમ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગ્લાસને ડેકોરેશન કરવા માટે એક મસાલો બનાવીશું. તેમાં મેં 1/2 ચમચી દળેલી ખાંડ લીધેલી છે, 1/2 નાની ચમચી ચાટ મસાલો અને 2 ચપટી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે, જેનાથી એનો કલર ખૂબ જ સરસ આવશે. અને 1/2 ચમચી સંચર પાવડર. અને એને બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું. તમને લાલ મરચું પાવડર પસંદ ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ મેં અહીંયા થોડો જ નાખ્યો છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હવે આપણે અહીંયા સોસના ગ્લાસ લેશું અને એની કિનારી જે છે એના ઉપર આપણે આવી રીતે લીંબુ ઘસી લેશું. અને હવે આ મસાલામાં આપણે આવી રીતે કોટ કરી દઈશું જેથી કિનારી ઉપર આ મસાલો એકદમ સરસ રીતે ચીપકી જશે. અને હવે આપણે જે જામુ સોસ બનાવેલું છે એ આપણે એમાં એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, જો આ વિડીયો જોયા પછી તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો તમે એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જો પસંદ આવે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો જુઓ, આપણું ખૂબ જ ટેસ્ટી એવું જામુન સોસ બની અને તૈયાર થઈ ગયું છે. તો હવે જ્યારે પણ માર્કેટમાંથી જાંબુ લઈ આવો તો એક વખત જાંબુ સોસ ચોક્કસથી બનાવજો. તો ચલો, હવે મળીએ આગળ આવી જ ઇઝી અને યુનિક રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.